नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 માં ચેપ્ટર વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 8 ગતિ એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તથા કેટલીક વસ્તુઓ ગતિમાન અવસ્થામાં જોઈએ છે. કેટલીક વસ્તુઓ આપણે સ્થિર જોઈએ છે અને કેટલીક વસ્તુઓ આપણે ગતિમાન અવસ્થામાં જોઈએ છે. જેમ કે પક્ષીઓ ઉડે છે ગતિમાન અવસ્થા, માછલીઓ તરે છે, રુધિર શિરાઓ અને ધમનીઓમાં વહે છે તથા મોટરગાડીઓ ગતિ કરે છે. આ બધી જે અવસ્થા છે એ ગતિમાન અવસ્થામાં છે. પરમાણુ, અણુ, ગ્રહો, તારાઓ તથા આકાશગંગાઓ એ બધા જ ગતિમાન છે. સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે જ તે ગતિમાં હોય છે તેવું સમજીએ છીએ. આપણે ક્યારે ગતિમાં છે પદાર્થ એવું સમજીએ? જ્યારે એક પદાર્થની સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે આપણે તે ગતિમાં હોય તેવું સમજીએ છીએ. તો આ સિવાય એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવો દ્વારા મળે છે. ઉદાહરણ તરીકે આપણે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણોના ઉડવાથી તથા વૃક્ષની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરીએ છીએ. આપણે હવાની ગતિનું અનુમાન કેવી રીતે કરીએ? તો ધૂળના રજકણો ઉડે અથવા તો વૃક્ષની ડાળીઓ હલવા માંડે, પર્ણો હલવા માંડે ત્યારે તે આપણે એનું અનુમાન કરીએ છીએ. સૂર્યોદય, સૂર્યાસ્ત, ઋતુ પરિવર્તન પાછળ પણ ગતિનું જ કારણ જવાબદાર છે. તો પૃથ્વીની ગતિના કારણે આપણને આ બધું જોવા મળે છે, સૂર્યોદય, સૂર્યાસ્ત, બરાબર. તો કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે. જો આ વિધાન કેવી રીતે આપણે સમજીશું કે કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી એક વ્યક્તિ માટે તે સ્થિર હોઈ શકે, તો એના માટે સરસ મજાનું મિત્રો ઉદાહરણ આપ્યું છે. ગતિ કરતી બસમાં, બસ ગતિ કરી રહી છે, બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. કેવા અનુભવાય છે? પાછળની તરફ ગતિ કરતી બસમાં આપણે બેઠા હોઈએ અને રસ્તાના કિનારે આવેલા ઝાડ એને પાછળની તરફ ગતિ કરતા અનુભવાય છે. તો રસ્તાના કિનારે ઉભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. એનાથી ઉલટું કે જે ઉભેલો વ્યક્તિ છે એને બસમાં બેઠેલા મુસાફરો ગતિ કરતા અનુભવાય છે. તો જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે, તો આ અવલોકનો શું દર્શાવે છે? એકની સાપેક્ષે બીજા એ શું કરે છે? અહીંયા ગતિ કરતા બતાવેલા છે. તો મોટાભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે. કેટલીક વસ્તુઓ સીધી રેખામાં જે ગતિ કરતા હોય એને આપણે સુરેખ ગતિ તરીકે ઓળખીએ છીએ. તો કેટલીક વસ્તુઓ વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય, પંખાની ગતિ છે તે વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય. કેટલીક વસ્તુઓ ચાક ગતિ, તો કેટલીક વસ્તુઓ કંપન ગતિ કરતી હોય છે. તો એવી પણ પરિસ્થિતિ હોઈ શકે કે જેમાં આ બધાનો એક સાથે સમાવેશ હોય. તો આ પ્રકરણમાં આપણે સીધી રેખામાં ગતિ કરતી વસ્તુઓનો અભ્યાસ કરીશું, બરાબર. ચાલો અહીંયા પ્રવૃત્તિ આપી છે કે તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં તેની ચર્ચા કરો. તો આપણે ક્લાસરૂમની દિવાલો આપણે જ્યારે ક્લાસરૂમમાં બેઠા હોઈએ ત્યારે તે કેવી છે? સ્થિર અવસ્થામાં છે. તમે ઘરે બેઠા છો તો ઘરની દિવાલો કઈ અવસ્થામાં છે તેની ગતિની આપણે ચર્ચા કરવાની છે. ત્યાર પછી ક્યારેય અનુભવ કર્યો છે કે જે ટ્રેનમાં તમે બેઠા છો તે ગતિ કરતી પ્રતીત થાય પરંતુ વાસ્તવમાં તે કેવી હોય? સ્થિર હોય, બરાબર. તો આ બાબત પર ચર્ચા કરો અને તમારા અનુભવોનું આપણે આદાન પ્રદાન કરવાનું છે. તો આવી અલગ અલગ પ્રકારની રોજબરોજના જીવનમાં આપણે ગતિનો ખ્યાલ અનુભવતા જ હોઈએ છીએ. તો એ અનુભવો વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે, પ્રવૃત્તિ 8.1 અને પ્રવૃત્તિ 8.2. ચાલો, આપણે ક્યારેક આપણી આસપાસની વસ્તુઓની ગતિને કારણે તકલીફમાં મુકાઈ જઈએ છીએ. ઘણીવાર મિત્રો એવું બને છે કે આપણી આસપાસની વસ્તુઓને કારણે, ગતિની કારણે આપણે ક્યારેક તકલીફમાં મુકાઈ જઈએ છીએ. જો ખાસ કરીને જો તે વસ્તુની ગતિ અનિશ્ચિત કે અનિયંત્રિત હોય, એકદમ વધારે પડતી જો એની ગતિ હોય અને અનિયંત્રિત એટલે કંટ્રોલ બહારની હોય, કંટ્રોલમાં ના હોય એવી, જેમ કે નદીમાં આવેલ પૂર આવે તો એની ગતિ એ અનિશ્ચિત હોય, આપણને ખબર ન હોય અને એ કંટ્રોલ બહાર હોય,
तोफान के सुनामी, ज्यारे बीजी बाजू वस्तुनी नियंत्रित गति मानवनी सेवामां उपयोगी थई पड़े छे। क्यारे के बीजी वस्तुनी अमुक कंट्रोलमां गति होय तो ए मानवनी सेवामां उपयोगी थई, जेम के पाणी द्वारा विद्युतनुं ઉત્પાદન જે થાય છે તે એ કંટ્રોલમાં છે, એ નિયંત્રિત ગતિ છે, એ આપણને જરૂરી છે અને લાભદાયક છે। શું તમે એ અનુભવો છો કે કેટલીક વસ્તુઓની અનિયમિત ગતિનો અભ્યાસ કરવો અને તેને નિયંત્રિત કરવા અંગેનો અભ્યાસ એ ખૂબ જ જરૂરી છે, બરાબર? તો અહીંયા આપણે આ ગતિ વિશેનો પ્રાથમિક ખ્યાલ આપણે મેળવ્યો, બરાબર? ચલો ત્યાર પછી આપણે જોઈએ ગતિનું વર્ણન। આપણે કોઈ એક વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી રજૂ કરીએ છીએ। આવો આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ। માની લો કે એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે, બરાબર? કોઈ એક ગામમાં કેટલા કિલોમીટર અંતરે છે? 2 કિલોમીટર અંતરે છે, બરાબર? સાડા ગામમાં 2 કિલોમીટર અંતર ઉત્તર દિશામાં છે, એટલે કે આને આપણે ઉપરની દિશામાં એટલે કે ઉત્તર દિશામાં છે આપણે એવું સમજી લઈએ હમણાં, બરાબર? અને આપણે તે સ્થાળાનું સ્થાન તે રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે, એટલે શાળાનું સ્થાન એ રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર અંતર ઉત્તર દિશામાં છે। શાળાનું સ્થાન રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે, તો આપણે તે શાળાનું સ્થાન રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે। કોની સાપેક્ષે? રેલવે સ્ટેશનથી। તો આ ઉદાહરણમાં રેલવે સ્ટેશન એક સંદર્ભ બિંદુ છે। સંદર્ભ લીધું આપણે કે ભાઈ શાળા એ કેટલી દૂર છે, તો કોનાથી? તો રેલવે સ્ટેશનથી, એટલે રેલવે સ્ટેશનની સાપેક્ષે 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે, તો રેલવે સ્ટેશન એના માટે એક સંદર્ભ બિંદુ। તો આપણી અનુકૂળતા ખાતર આપણે એના સિવાય બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ કે ભાઈ ચલો કે માકાળી માતાનું મંદિર છે તેનાથી 5 કિલોમીટર અંતરે છે, બરાબર? કે આ દુકાન છે તો દુકાનથી આટલા 4 કિલોમીટર અંતરે છે, તો આવા આપણા બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ। આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને કોઈ એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે, જેને આપણે ઉગમ બિંદુ કહીએ છીએ, બરાબર છે? કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણને એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે, જેને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે અહીંયા આજે અહીંયા સુધી રાખીએ। આજે આપણે ગતિનો પ્રાથમિક ખ્યાલ મેળવ્યો અને ગતિનું વર્ણન। આવતીકાલે આગળનો ટોપિક જોઈશું। આભાર।